तो आ विषे વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર. કેયુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે પાવાગઢમાં. થોડી ક્ષણોમાં તેઓ જે નવા મંદિરનું નિર્માણ થયું છે તેનું ઉદ્ઘાટન કરવાના છે. શું વિગતો મળી રહી છે? આપણે જણાવી દઉં કે પાવાગઢ ખાતે છેલ્લી 7 સદીથી મંદિર ઉપર ટોચ નથી, શિખર નથી, અને ત્યાં જીર્ણોદ્ધાર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અને છેલ્લા 2 વર્ષથી પાવાગઢ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ હતું. સદીઓ બાદ પાવાગઢ મંદિરની ઉપર શિખરનું નિર્માણ થયું છે અને નવી પદ્ધતિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં આજે ત્યાં ધ્વજારોહણ કાર્યક્રમ છે, તેની માટે વિશેષ રીતે વડાપ્રધાન અહીંયા પાવાગઢ આવ્યા છે. હાલમાં જ વડાપ્રધાન આપ જોઈ શકો છો કે જે શ્રી માટે વિશેષ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટર આપ જોઈ શકો છો. વડાપ્રધાન હમણાં જ અહીંયા લેન્ડ થયા અને તેમના કાફલા સાથે હાલ માછી સાથે જે પાવાગઢ ડુંગર ઉપર જવા માટે માછી સુધી જે સડક છે તે માર્ગે જવા માટે રવાના થયા છે. ત્યાંથી તેઓ રોપવે દ્વારા પાવાગઢની ટોચ ઉપર જશે અને ત્યાં મંદિર સાથે જે નવા શિખરનું નિર્માણ થયું છે અને મંદિરને શિખરને તેમજ ગર્ભગૃહને આજે મળવામાં આવ્યું છે ત્યાં જશે. ત્યાં ધ્વજારોહણ કરશે, ત્યાં બ્રાહ્મણો કુંજિકા સ્તોત્રનું પઠન કરશે અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીનું પૂજન કરવામાં આવશે, ચંદ્રી કરવામાં આવશે અને ત્યાંથી બાદ ત્યાંથી સભાને જાહેર સ્થાન અને સભા ત્યાં જે ઉપસ્થિત મંત્રી તેમને કરવામાં આવશે. આપણે જણાવી દઉં કે પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું છે. અહીંયા ઐતિહાસિક ઇમારતો આવેલી છે જેમાં રાજપૂત મુસ્લિમ સ્થાપત્યોનો સમાવેશ જોવા મળે છે. હાલમાં અહીં પાવાગઢની તળેટીથી જે ટોચ અલગ મોન્યુમેન્ટ છે તેનો ત્યાં તેમનું જે રખરખાવનું કાર્ય ચાલી રહ્યું છે તે, પરંતુ એમ જે મંદિર છે પાવાગઢનું જે શક્તિપીઠ કહેવામાં આવે છે તેનું રૂપિયા 130 જીર્ણોદ્ધાર કરીને નવનિર્માણ કરવામાં આવ્યું છે. અને અગાઉ જ્યાં મંદિર સુધી પહોંચવા માટે નાનું અને ભગ્ન અવસ્થામાં જે ઢાંચો હતો તે સ્થાને હાલ આધુનિક પદ્ધતિથી આખું મંદિર બાંધવામાં આવ્યું છે. અને આજે સદીઓ બાદ થયેલા શિખરના નિર્માણની ઉપર ફરી વખત ધ્વજારોહણ કરવામાં આવશે અને વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન ત્યાં પૂજન ધ્વજારોહણ કર્યા બાદ ફરી પ્રતિમાં આવશે, પાવાગઢ પહોંચી ચુક્યા છે જ્યાં તેઓ થોડી ક્ષણોમાં મંદિરમાં જશે અને ત્યાં ધ્વજારોહણ તેમના હસ્તે કરવામાં આવશે. પુનઃ વિકસિત મહાકાળી માતાના મંદિરનું પીએમના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે મોદીના આગમનના કારણે દર્શનાર્થીઓ યાત્રાળુઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. વડાપ્રધાન જ્યારે મંદિરનું ઉદઘાટન કરીને અહીં દર્શન કરીને નીકળશે ત્યારબાદ ભક્તોને પાવાગઢમાં પ્રવેશ આપવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાવાગઢમાં મહાકાળીના દર્શનાર્થે પહોંચ્યા છે.